सब्सक्राइब करो अमारी यूट्यूब चैनल किचन कला ने अने बेल आइकन दबाओ अमारी नवी नवी रेसिपीओ सौथी पहला जोवा माटे। हेलो फ्रेंड्स, एक बार फरीथी स्वागत छे तमारू अमारी चैनल मा। अने आजे आपणे बनावीशुं एकदम सिंपल अने ट्रेडिशनल रीते गौना लोटना मालपुड़ा। तो मालपुड़ा बनावा माटे आपणे सौ प्रथम 350 ग्राम जेटलो गोड़ लईशुं अने एनी अंदर 1.5 ग्लास जेटलू पाणी रेडीशुं। હવે આ મિશ્રણને એકવાર સારી રીતે હલાવી લઈશું। એકવાર સારી રીતે હલાવી લીધા બાદ 15-20 મિનિટ સુધી અને ઢાંકીને મૂકી દઈશું। 20 મિનિટ બાદ આપણો ગોળ સારી રીતે અંદર ઓગળી ગયો છે, તો વધેલો જેટલો ગોળ બાકી હોય એને આ રીતે હલાવીને એને પાણીમાં ઓગાળી લઈશું। तो गोड़ने पानी में सारी रीते ओगाड़ी लीधा बाद हवे पानी ने अपने एक घरनी वड़े गाड़ी लईशुं जेथी बाकीनो कचरो पण निकली जशे। हवे आपणे आ पानी में थोड़ो थोड़ो करीने घऊनो झीणो लोट एड करवानो छे अने एनुं बेटर तैयार करवानुं छे। आपणे एक सामटो लोट नथी नाखी देवानो, थोड़ो थोड़ो एड करीशुं अने हलावीशुं। त्यारबाद फरी थोड़ो लोट उमेरीशुं अने फरी एने हलावीशुं, ए रीते बेटर तैयार करीशुं। જો તમારા બેટરની આ રીતની કન્સિસ્ટન્સી થઈ ગઈ હોય તો સમજી લેવું કે તમારું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બેટરમાં 1/2 ચમચી જેટલા કારા મરી અને 1/2 ચમચી જેટલી વરિયાળી નાખીશું અને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણું માલપુડા બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે ફટાફટ આપણે ગેસ ઓન કરીશું અને એના પર આ રીતનો પેન મૂકીશું અને તેને ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે પેનમાં થોડું તેલ ઉમેરીશું અને હાથથી આ રીતે હલાવીને સમગ્ર પેનમાં ફેલાવી લઈશું। હવે આપણે થોડું બેટર લઈને તેલ પર આ રીતે પાથરીશું અને ફેલાવી લઈશું। જો તમે માલપુડા બનાવવામાં નવા છો તો શરૂઆતના 1-2 માલપુડા ગોળ નહીં થાય, પણ ધીરે ધીરે એની પ્રેક્ટિસ આવી જશે। જો માલપુડો પલટાવવામાં પ્રોબ્લેમ થાય તો આ રીતે બીજા વાસણનો ઉપયોગ કરીને પલટાવતા રહીશું અને એને શેકતા રહીશું। જો તમને ફાવતું હોય તો તમે એક ચીપિયાનો ઉપયોગ કરીને માલપુડાને આસાનીથી પલટાવી શકો છો। તો આપણો માલપુડો તૈયાર થઈ ગયો છે, તો એને એક ડીશમાં કાઢી લઈશું। તો સેમ એ જ રીતે આપણે બાકીના માલપુડાને પણ તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ માલપુડા તૈયાર થઈ ગયા છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।